આજના ખેડૂત ઉપયોગી મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાની તારીખ જાહેર, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને નવી આગાહી વગેરે તમામ ખેડૂત ઉપયોગી મહત્વના સમાચારને વિગતવાર જોઈએ. એ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપની યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે. આજના સૌથી પહેલા સમાચાર જોઈએ તો અરબી સમુદ્રમાં આ વર્ષે પ્રથમ ચક્રવર્તી તોફાન બિપરજોય ઝડપથી ગંભીર ચક્રવર્તી તોફાનમાં ફેરવાઈ રહ્યું છે. ગુરુવારે તોફાન ગોવાના દરિયા કિનારે લગભગ 860 કિમી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં પહોંચી ગયું છે. ગોવામાં ભારે ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અહીં હવામાન વિભાગે પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. IMD-એ કહ્યું છે કે બંગાળની ખાડી પર બનેલા ચક્રવાત બિપરજોય ધીમે ધીમે ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે. વાવાઝોડાની ટોચ પછી પવનની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જો કે IMD-એ હજુ સુધી લેન્ડફોલ લોકેશન વિશે માહિતી આપી નથી. અંબાલાલ પટેલ સહિત અને હવામાન શાસ્ત્રીઓએ સંભાવના વ્યક્ત કરી છે કે 12 જૂન સુધીમાં બિપરજોય ખૂબ જ તીવ્ર ચક્રવર્તી તોફાનમાં ફેરવાઈ શકે છે. હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવર્તી વાવાઝોડું વધુ તીવ્ર બની રહ્યું છે અને હવામાન પરિવર્તનના કારણે તે લાંબા સમય સુધી ખૂબ જ સક્રિય રહી શકે છે. ત્યારબાદના ખેડૂત ઉપયોગી સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા લોકોના હિત માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ દ્વારા લોકોને ઘણા લાભો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ દ્વારા ખેડૂતોને ઘણો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. તો આવો જાણીએ આવી જ એક યોજના વિશે જે ખેડૂતોને ઘણો જ ફાયદો આપે છે. વાસ્તવમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ યોજના દ્વારા ખેડૂતોને ઘણા લાભો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 2016માં ખેડૂતોને પોષણક્ષમ પાક વીમો આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાથી ખેડૂતોને ઘણા લાભો મળે છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોને આર્થિક લાભ આપે છે. આ યોજના ખેડૂતોને પાક નિષ્ફળ જવાના કિસ્સામાં અથવા તો કુદરતી આફતો, જીવાતો અથવા રોગોના કારણે નુકસાનના કિસ્સામાં નાણાકીય સહાય પૂરી પાડે છે. ખાદ અને તેલીબિયા પાકો, બાગાયત અને વ્યાપારી પાકો આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ભારતના ખેડૂતોને પોષણક્ષમ પાક વીમો આપવામાં આવે છે. ખેડૂતો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ નજીવા પ્રીમિયમ ચૂકવે છે અને બાકીનો વીમા ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારો વહન કરે છે. વાવણીના સમયથી લણણીના સમય સુધી વીમા કવરેજ આપવામાં આવે છે. ત્યારબાદના ખેડૂત ઉપયોગી સૌથી અગત્યના સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકારની યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો ટૂંક સમયમાં જ રિલીઝ થવાની અપેક્ષા છે. અહેવાલો કહે છે કે આગામી હપ્તો એટલે કે 14મો હપ્તો જૂન મહિનામાં આવશે. આ યોજનામાં અત્યાર સુધીમાં તમામ ખેડૂત મિત્રો જાણે છે એ પ્રમાણે 13 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. એટલે કે અત્યાર સુધીમાં કુલ 13 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને પ્રતિ વર્ષ 1000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. એટલે કે વર્ષ દરમિયાન 2000 રૂપિયાના કુલ 3 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 13 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અને હવે ખેડૂત મિત્રો 14મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 14મો હપ્તો મોકલવામાં આવશે, એટલે કે ટ્રાન્સફર કરવામાં આવશે. આવી સ્થિતિમાં જો કેટલાક મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો આ હપ્તો એટલે કે 14મો હપ્તો જૂન મહિનાના 3જા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. જો કે હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં નથી આવ્યું, એટલે કે સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.
परंतु 14મા हप्ता पहला सरकार द्वारा एवी जाहेरात करवामां आवी छे के पीएम किसान सम्मान निधि योजना साथे जोड़ायेला 3 કરોડ થી વધુ ખેડૂત મિત્રોને 14મો હપ્તો ટ્રાન્સફર કરવામાં નહીં આવે અને 14મો હપ્તો ન મળવાનું કારણ ઈ કેવાયસી છે। સરકારના અહેવાલ મુજબ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહેલા હજુ સુધી 3 કરોડ ખેડૂત મિત્રો એવા છે જેમણે હજુ સુધી પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ કેવાયસી નથી કરાવ્યું અને આ 3 કરોડ ખેડૂત મિત્રોને 14મો હપ્તો ટ્રાન્સફર કરવામાં નહીં આવે તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો જલ્દીથી ઈ કેવાયસી કરાવી લે જેથી કરીને 14મો હપ્તો સરળતાથી મળી શકે। અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો જૂન મહિનાના 3જા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો જૂન મહિનાના 3જા સપ્તાહ પહેલા પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ કેવાયસી કરાવી લે જેથી કરીને 14મો હપ્તો સરળતાથી મળી શકે। અને સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જો કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે અથવા તો આ યોજનામાં કોઈ નવી અપડેટ આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।